press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 4 ડિસેમ્બર અને આજે આપણે વાત કરીશું 4 ડિસેમ્બરના કેટલાક અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો વિશેની. તો વિડીયોને શરૂ કરવું એ પહેલાં જણાવી દઉં કે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરી દો. અને આ વિડીયો લેક્ચરની PDF ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈન કરી શકો છો. અથવા તો ટેલિગ્રામમાં જઈને, ક્યારેક ટેલિગ્રામ લિંકમાં એરર આવતી હોય છે તો ટેલિગ્રામમાં જઈને તમે એજ્યુકેર સર્ચ કરીને ચેનલને જોઈન કરી શકો છો. વિડીયોને શરૂ કરવું એ પહેલાં કાલના વિડીયોમાં વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને છેલ્લે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, તો આ પ્રશ્નોનો જેણે એક મેનરમાં જવાબ આપેલ છે અને સાચા જવાબ આપેલ છે તે 3 વિદ્યાર્થી મિત્રોના અહીંયા આગળ નામ અને તેના જવાબના સ્ક્રીનશોટ અહીંયા આગળ રાખેલા છે, તો તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ તમારા જવાબ સાથે તેને કમ્પેર કરી શકો છો. આ જવાબ તેણે સાચા આપેલ છે. અને જે આપણા વિદ્યાર્થીની બહેન છે હેમલબેન ચાવડા, હવે તે વિડીયો જોયો છે તો એને એક સજેશન આપવા માગીશ કે તેણે ચીફ જસ્ટિસનું નામ લખેલ છે, જે ઉત્તરાખંડ છે તેના ચીફ જસ્ટિસનું નામ તેણે લખેલ છે. તો એક સારી બાબત છે કે તેણે સર્ચ કર્યું આ બાબતે, પરંતુ એવી વસ્તુ સર્ચ કરો જેથી કરીને આપણી પરીક્ષામાં કામ લાગે. હવે કોઈ પણ પરીક્ષા હોય તો તેમાં કોઈ પણ રાજ્યના ચીફ જસ્ટિસનું નામ લગભગ પૂછાતું ન હોય છે, અને રેરમાં પૂછાતું હોય તો એ આપણને ના આવડે તો એનો મતલબ એ થયો કે બીજા કોઈને પણ ના આવડે. તો હવે વસ્તુ એવી સર્ચ કરો કે જેથી કરીને આપણી પરીક્ષામાં પણ તે કામ લાગે. જેમ કે ઉત્તરાખંડની અંદર કોઈ બાયોડાયવર્સિટી આવેલું છે, એટલે કે જૈવારક ક્ષેત્ર આવેલું છે, ત્યાં કયું પ્રાણી, એકમાત્ર પ્રાણી મળી આવે છે તેનું નામ લખો, ત્યાંના તહેવારો લખો, પછી ત્યાં જે ફેમસ કોઈ પણ વસ્તુ છે તે વસ્તુ તમે સર્ચ કરીને અહીંયા આગળ લખી શકો છો, જેથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે અને તમારી જે કોઈ આવી પરીક્ષા આવે છે, કોઈ પણ પરીક્ષા આવે છે તો તેમાં પણ તે ઉપયોગી નીવડશે. તો વિડીયોને શરૂ કરીએ, પહેલો પ્રશ્ન જોઈએ. કયા રાજ્યની સરકાર દ્વારા જિલ્લા અને સ્થાનિક સંસ્થાઓના રેકોર્ડને RTI એક્ટ અંતર્ગત સાંકળવામાં આવ્યા છે? તો આ રાજ્ય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાજ્યની સરકારે ત્યાંના જે જિલ્લાઓ છે અને સ્થાનિક સંસ્થાઓ છે તો તેના રેકોર્ડ, હિસાબના બેલેન્સ શીટ હોય, પછી હિસાબના રેકોર્ડ હોય, નફાખોટનો કોઈ રેકોર્ડ હોય કે પછી કોઈ પણ રેકોર્ડ હોય જે તે સંસ્થાનો રેકોર્ડ હોય તેને RTI એક્ટ અંતર્ગત લાવી દીધેલ છે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ તે જિલ્લા સાથે સંબંધ ધરાવતો હોય, તે સંસ્થા સાથે સંબંધ ધરાવતો હોય અને તેને માહિતી જો મેળવવી હશે તો તેને RTI એક્ટ અંતર્ગત આ માહિતી મળી શકશે. અને એક વાર ફિક્સ કરી દેવામાં આવ્યો છે, સોમવાર. પ્રત્યેક સોમવારે દરેક વ્યક્તિ 2 કલાક સુધી આ રીતની માહિતી એકદમ ફ્રી ઓફ કોસ્ટ જોઈ શકશે. મહારાષ્ટ્રની સરકારે આ નિર્ણય કેમ લીધેલો છે? તો ત્યાં આગળ મહારાષ્ટ્રનું જે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ હોય છે, હવે ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ એ RTI એક્ટ અંતર્ગત આવે, એટલે કે કોઈ પણ RTI કરાય તો હવે આ ડિપાર્ટમેન્ટને તેનો જવાબ આપવો પડે છે. તો ઇન્ફોર્મેશનને લગતું ડિપાર્ટમેન્ટ છે એટલે તેને જવાબ આપવો પડે છે. હવે બધી પ્રકારની RTI તેના ઉપર કરવામાં આવતી હતી એટલે આ સંસ્થા ઉપર થોડુંક ભારણ વધી ગયું. હવે ભારણને ઘટાડવા માટે મહારાષ્ટ્રની સરકારે તેના જે જવાબદારીઓ છે તેને ડિવાઈડ કરી નાખી અને જે પણ સંસ્થા છે તેને આ જવાબદારી આપી દીધી કે ભાઈ તમારા રેકોર્ડ તમારે પોતાએ શો કરવાના રહેશે. મહારાષ્ટ્રના CM અને ગવર્નરના પિક્ચર્સ અહીંયા આગળ લખેલ છે. તમે કમેન્ટ બોક્સમાં તેના નામ જણાવી શકો છો, કેમકે છેલ્લા 2-3 કરંટ અફેર્સના વિડીયોની વાત કરીએ તો આપણે આ વસ્તુ આપણે વાત કરેલી છે, તેના CM અને ગવર્નરનું નામ પણ લીધેલ છે. તો કમેન્ટ બોક્સની અંદર તમે તેનું નામ જણાવી શકો છો અને મહારાષ્ટ્રની કોઈ પણ બાબત જરૂરી લાગે અને તમારે સર્ચમાં ક્યાંય આડી આવી હોય તો તે પણ તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નીચેનામાંથી કયા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું? કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે, તેનું નામ છે ધ હોર્નબિલ ફેસ્ટિવલ. અને આ ફેસ્ટિવલ અહીંયા આગળ જે પિક્ચરમાં લખેલું છે તેમ નાગાલેન્ડની અંદર, નાગાલેન્ડનું જે કેપિટલ છે, નાગાલેન્ડની રાજધાની છે કોહિમા, ત્યાં આગળ શરૂ થયો છે. હવે તો હોર્નબિલ ફેસ્ટિવલ, એમાં જે હોર્નબિલ નામ આવેલું છે, આ હોર્નબિલ એ એક પ્રકારનું પક્ષી છે જેને નાગા જાતિના લોકો, નાગાલેન્ડની અંદર મેજોરિટી પબ્લિક જે રહે છે તે નાગા જાતિના લોકો રહે છે અને એક પ્રકારની આદિવાસીઓની આ કાસ્ટ છે નાગા જાતિ, અને તેના દ્વારા આ હોર્નબિલ છે તેને ખૂબ જ પૂજવામાં આવે છે, તેને એક ભગવાનનું રૂપ દઈને પૂજવામાં આવે છે, તેની આરાધના પણ કરવામાં આવે છે. હવે આ હોર્નબિલ ફેસ્ટિવલ છે એ ક્યારથી લઈને ક્યાં સુધી શરૂ રહે છે? તો કે 1 ડિસેમ્બરે, દર વર્ષની 1 ડિસેમ્બરે શરૂ થાય છે અને 10 ડિસેમ્બર સુધી આ ફેસ્ટિવલ ચાલે છે. બીજી વાત કરીએ તો આ જે હોર્નબિલ ફેસ્ટિવલ છે તેને ઉત્સવોનો ઉત્સવ કહેવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખી લઉં કે હા, હોર્નબિલ ફેસ્ટિવલને ઉત્સવોનો ઉત્સવ કહેવામાં આવે છે.
હવે નાગાલેન્ડની વાત થઈ છે તો નાગાલેન્ડના સીએમ છે નેફ્યુ રિયો અને નાગાલેન્ડના ગવર્નર છે પદ્મનાભ આચાર્ય. અને હોર્નબિલ ફેસ્ટિવલ વિશે વધુ જાણીએ તો હોર્નબિલ ફેસ્ટિવલની એક વસ્તુ જાણવા જેવી એ છે કે 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો જે સ્થાપના દિવસ છે ત્યારે જ આ હોર્નબિલ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવે છે. અને પ્રથમ વખત હોર્નબિલ ફેસ્ટિવલ આયોજિત થયો હતો 1963માં. 1 ડિસેમ્બર 1963માં આ ફેસ્ટિવલ પ્રથમ વખત આયોજિત થયો હતો. અને ઉદ્ઘાટન કરનાર વ્યક્તિ કોણ હતા તે સમયે? તો તે સમયના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ આ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. બીજી એક વસ્તુ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેના નામે એક દિવસ ઉજવવામાં આવે છે. અને એ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અને એ દિવસનું નામ શું છે તે પણ અમને કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, 2022માં કયો દેશ G20 સમિટનું આયોજન કરશે? તો 2022માં ભારત એ G20 સમિટનું આયોજન કરવાનો છે. અને હાલમાં 2018માં જે આ સમિટ યોજાઈ, દર 4 વર્ષે આ સમિટ યોજાય છે. 2018માં આ સમિટ ક્યાં યોજાઈ? તો કે આર્જેન્ટિનામાં. ઓપ્શન એમાં જે આપેલ છે આર્જેન્ટિના, ત્યાં આગળ આ સમિટ યોજાઈ હતી. અને આ સમિટનું શરૂઆત 1999થી કરવામાં આવી હતી. G20નો મિનિંગ અહીંયા આગળ એમ થાય છે કે 20 દેશોનો ગ્રુપ. હવે 19+1 લખી લઈએ અહીંયા આગળ. 19 અલગ અલગ દેશો જે પોતે ઉદ્યોગ બાબતે આગળ છે, વ્યવસાયિક બાબતે ખૂબ આગળ પડતા છે અથવા તો ડેવલપ ઇકોનોમી છે, તેને આ એક દેશ એટલે કે યુરોપિયન યુનિયન સાથે ભેગા કરવાની એક જાતની આ જે છે સમિટ એ યોજવામાં આવે છે. બંને આ યુરોપિયન યુનિયન સાથે આ દેશોને ભેગા કરીને વ્યવસાયિક બાબતોનું નિરાકરણ કરવામાં આવે તે માટે આ સમિટનું આયોજન કરવામાં આવે છે. હવે 2022માં એક મહત્વપૂર્ણ દિવસ પણ છે, ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થાય છે. આ દિવસે ભારતની સ્વતંત્રતાને 75 વર્ષ પૂરા થાય છે એટલે આ પ્રકારનું આયોજન એ ભારતમાં કરવામાં આવશે. G20ના મેમ્બર દેશોની વાત કરીએ તો અહીંયા આગળ બધા મેમ્બર દેશોના નામ લખેલા છે, તમે અહીંયાથી વિડીયોને પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે, અવકાશની સફરે જનાર પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત રોબોટનું નામ શું છે? તો અવકાશની સફરે જનાર પ્રથમ AI યુક્ત રોબોટનું નામ છે સિમોન. પિક્ચરમાં જે દેખાડેલ છે તે છે સિમોન. માત્ર 5 કિલોનો વજન ધરાવતો આ રોબોટ એ SpaceXનું ડ્રેગન કેપ્સ્યુલ છે, ડ્રેગન કાર્ગો કેપ્સ્યુલ. SpaceX એક પ્રકારની આ બાબતે વ્યવસાયિક બાબતે અવકાશ ક્ષેત્રે સંશોધન કરનારી સંસ્થા છે, અમેરિકાની સંસ્થા છે. અને તે આ ડ્રેગન કાર્ગો કેપ્સ્યુલમાં સિમોન નામના રોબોટને જે AI યુક્ત છે તેને 2 દિવસની અવકાશ યાત્રા પર મોકલશે. અને આ પ્રકારે પ્રથમ અવકાશમાં જનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુક્ત રોબોટ બની જશે સિમોન. હવે અહીંયા આગળ એક સોફિયા નામ લખેલું છે, તો એક વસ્તુ આના નામે પણ રેકોર્ડ તરીકે દર્જ થઈ ગયેલી છે, તો કે સોફિયાએ સૌ પ્રથમ વખત, સોફિયા એક એવો રોબોટ છે, એક લેડીઝ રોબોટ કે જેણે સૌ પ્રથમ વખત UAEની નાગરિકતા મેળવી અને તે પણ AI યુક્ત રોબોટ છે. ત્યાર પછી વાત કરીએ, નીચેનામાંથી કોણ 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના મહેમાન બનશે? હવે આ જે મહેમાન બનવાના છે 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તે છે સિરિયલ રામાફોસા. દક્ષિણ આફ્રિકાના તે રાષ્ટ્રપતિ છે, પિક્ચરમાં દેખાડેલ છે તે. આ પ્રકારે જે મહેમાન બનવાનું નિમંત્રણ છે તે આપવામાં આવ્યું હતું સૌ પ્રથમ વખત ડોનાલ્ડ ટ્રમ્પને, પરંતુ તેણે ઇનકાર કરી દીધો. અને જ્યારે G20 સમિટ યોજાઈ આર્જેન્ટિનામાં તો ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ તે સમિટમાં ભાગ લેવા ગયા હતા. અને એવા સમયે સિરિયલ રામાફોસાને આમંત્રણ આપવામાં આવ્યું કે ભાઈ તમે 70મા પ્રજાસત્તાક દિન નિમિત્તે અમારે ત્યાં મહેમાન બનો, અને તેના દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારથી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. હવે આ તારીખનું પણ કંઈક મહત્ત્વ છે, 26 તારીખે જ કેમ ઉજવવામાં આવે છે પ્રજાસત્તાક દિન? તો કે 26 તારીખે 1929ની સાલની જે 26 જાન્યુઆરી હતી ત્યારે લાહોર ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું અને તેમાં પૂર્ણ સ્વરાજની માંગ મુકાઈ હતી. હવે અહીંયા આગળ GKનો પ્રશ્ન એ બની જાય કે જ્યારે 1929માં આપણે વાત કરી તેમ લાહોર ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું જે અધિવેશન મળ્યું હતું અને પૂર્ણ સ્વરાજની માંગ મુકાઈ હતી, તો તે અધિવેશનના અધ્યક્ષ કોણ હતા તે અમને કમેન્ટ બોક્સમાં જણાવી દો. વિડીયોના અંતમાં આપણે તે પ્રશ્નનું ડિસ્કશન કરી લેશું. ત્યાર પછી છે, કયા દિવસને આંતરરાષ્ટ્રીય ગુલામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? હવે આ દિવસ છે 2 ડિસેમ્બર. 2 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ગુલામી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસે સોસાયટીમાં એક અવેરનેસ ફેલાવવામાં આવે છે વ્યક્તિઓમાં કે ભાઈ ગુલામી છે, ગુલામીને ઇંગ્લિશમાં સ્લેવરી કહેવામાં આવે છે,
ગુલામીથી સોસાયટી પર કઈ કઈ પ્રકારની પ્રતિકૂળ અસરો પડી શકે અને પડે છે તેની એક છે હાઇલાઇટ એ સોસાયટીને આપવામાં આવે છે. એ રીતે આ દિવસને ઉજવવામાં આવે છે. અત્યારે ગુલામી આમ જેમ આપણે ઇતિહાસમાં એમ જોતા હતા કે માણસો પાસે એક પ્રકારે ગુલામ તરીકે જ વ્યવહાર કરાતો, એની બધી સ્વતંત્રતા છીનવી લેવાતી અને તેનો માલિક કે તેમજ કામ કરવું પડતું, એ પ્રકારે ગુલામી નથી થતી. અત્યારે મોડર્ન ગુલામી છે, એટલે કે કોઈ કંપનીમાં કોઈ વ્યક્તિ કામ કરતો હોય તો તેને અમુક વખતે વગર પગારે કામ કરી લેવામાં આવે છે. પછી નાના છોકરા હોય તો તેને મનાવી પટાવીને અમુક કામ કરાવી લેવામાં આવે છે કોર્પોરેટ જગતમાં. એટલે કંપનીઓ દ્વારા આ રીતે કામ કરાવાતું હોય છે, મોડર્ન ગુલામી તેને કહી શકાય. તો એને નાબૂદ કરી દેવા માટે 2 ડિસેમ્બરે યુએન દ્વારા, યુનાઇટેડ નેશન્સ દ્વારા આંતરરાષ્ટ્રીય ગુલામી દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછી છે, કેન્દ્ર સરકારે તેલ અને ગેસ ક્ષેત્રોને પ્રાઇવેટ અને વિદેશી કંપનીને વેચવા માટે કમિટી બનાવી, તો તેના અધ્યક્ષ કોણ છે? તો આ કમિટીના અધ્યક્ષ છે, પિક્ચરમાં દેખાડેલા છે તે રાજીવ કુમાર. એ નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ છે અને તેને આજે 6 મેમ્બરની કમિટી બની છે. કુલ 6 મેમ્બર, એમાં અધ્યક્ષ પણ આવી ગયા. તેના અધ્યક્ષ છે રાજીવ કુમાર. અને જે આ નિર્ણય લેવાયો છે, તેલ અને ગેસના ક્ષેત્રો છે એટલે કે જ્યાંથી તેલ અને ગેસ મળી આવે છે, કુદરતી ગેસ, તો એ ક્ષેત્રોને પ્રાઇવેટ અને વિદેશી કંપનીઓને વેચી દેવા. અત્યારે વાત કરીએ તો આજે તેલના ક્ષેત્રો છે એ ઓઇલ ઇન્ડિયા લિમિટેડના હસ્તગત છે અને ગેસના ક્ષેત્રો છે એ ONGC ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની લિમિટેડ એના હસ્તગત છે. હવે આ બંને ક્ષેત્રોને, અમુક ક્ષેત્રો એવા છે, ટોટલ ગણીએ તો 149 એવા ક્ષેત્રો છે જેને વેચવા માટે બહાર પડાયા છે. અને આ વેચવાની પ્રોસેસ કઈ રીતે કરવી અને શું ભાવ રાખવો અને બધી બાબતો છે તે આ કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે. પરંતુ આ ક્ષેત્રોને વેચવા માટે એટલા કાઢ્યા છે કેમ કે આપણી ઇકોનોમી છે તેને બૂસ્ટ લાવી શકાય. પેલું છે યુનેસ્કો દ્વારા અપાતો આમિર જાબેર અલ અહમદ અલ જાબેર અલ સબાહ પારિતોષિક વસ્કર ભટ્ટાચાર્યજી અને ટેન્સેન્ટ નામની કંપનીને પ્રાપ્ત થયો. હવે જે આ પારિતોષિક છે તેમાં 40,000 US ડોલરનું ઇનામ આપવામાં આવે છે. અને આ પારિતોષિક એ 2 કેટેગરીમાં આપવામાં આવે છે. 2 કેટેગરી કઈ કઈ? એક તો ઇન્ડિવિજ્યુઅલ અને એક ઓર્ગેનાઇઝેશન, એટલે કોઈ કંપની હોય તેને આપવામાં આવે અને એક ઇન્ડિવિજ્યુઅલ એટલે કોઈ વ્યક્તિને આપવામાં આવે. હવે આ એવોર્ડ શું કામ એને આપવામાં આવે છે તે આપણે જાણી લઈએ. તો કોઈ પણ ફિઝિકલ ડિસેબલ પર્સન હોય, એટલે કે કોઈ પણ શારીરિક ખોડખાપણ ધરાવતો વ્યક્તિ હોય, હવે તેને ટેકનોલોજી બાબતે, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીથી એમ્પાવર કરીને તેને પોતાની લાઈફમાં કંઈક કમાતો કરવું, કંઈક બનાવી શકે એ પ્રયત્નો કરવામાં આવે, એ પ્રકારના અસાધારણ પ્રયત્નો જો કોઈ વ્યક્તિ કે કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવે તો તેને આ પ્રકારનો પારિતોષિક આપવામાં આવે છે. ઇનામી રકમ છે 40,000 US ડોલરની. અને આ 40,000 US ડોલર એ આ બંને વચ્ચે ભાગ પાડી દેવામાં આવે છે. હવે એનું પ્રમાણ એ આ યુનેસ્કો જ નક્કી કરે છે કે કેટલી રકમ ઇન્ડિવિજ્યુઅલને દેવી અને કેટલી રકમ ઓર્ગેનાઇઝેશનને દેવી. વસ્કર ભટ્ટાચાર્યજી એ બાંગ્લાદેશના એડવોકેટ છે અને ટેન્સેન્ટ કંપનીની વાત કરીએ તો ચાઇનાની ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ક્ષેત્રે કામ કરતી કંપની છે. સુપ્રીમ કોર્ટે 99માં બંધારણીય સુધારાની ન્યાયિક સમીક્ષાની પિટિશનને ફગાવી. હવે સુપ્રીમ કોર્ટે જે આ પિટિશન ફગાવી છે, આ જે ન્યાયિક પિટિશન એટલે કે આના બાબતે ન્યાય કરી દેવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા, ક્યારે? 16 ઓક્ટોબર 2015. હવે એક એક્ટ આવ્યો હતો, એન જે એ સી એક્ટ. હવે આ એક્ટ અંતર્ગત એવું હતું, અત્યારની સિસ્ટમની વાત કરીએ તો આ જે સુપ્રીમ કોર્ટના જજ હોય છે અને બીજી હાઈકોર્ટના જજ હોય છે, અહીંયા આગળ લખેલું છે તેમ, તેની નિમણૂક નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ્સ કમિશન દ્વારા કરવામાં આવે છે. તો આ એક્ટમાં એવું કંઈક કહેવામાં આવ્યું હતું, આ એક્ટ જે લાવવામાં આવ્યો હતો તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે આ કોલેજિયમ છે જે હાઈકોર્ટના જજ અને સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરે છે, તો તેની પાસેથી આ કાર્ય છીનવીને એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી સંસ્થાને આ કાર્ય આપવામાં આવે, એટલે કે કારોબારી સંસ્થા છે તે જજોની નિમણૂક કરશે. પરંતુ આપણા બંધારણમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ સરકાર છે તે ન્યાયિક અને કારોબારી ક્ષેત્રને એકબીજાથી અલગ રાખવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને બંને જે સંસ્થા છે, બંને બોડી છે, તે સરખી રીતે કાર્ય કરી શકે. પરંતુ જે આ એક્ટ છે એ કંઈક ને કંઈક રીતે કોન્સ્ટિટ્યુશન છે તેની આ બાબતને, આ જોગવાઈને અવગણના કરીને કાર્ય કરતો હતો, એટલે સુપ્રીમ કોર્ટ દ્વારા તેને એબોલિશ કરી દેવામાં આવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારે કામના સ્થળે શિશુગૃહ તૈયાર કરવાની ગાઈડલાઇન્સ જાહેર કરી. એટલે કે કોઈ પણ કામનું સ્થળ હોય, કોર્પોરેશન કંપની હોય, કોઈ પણ જે 10 કરતાં વધુ કર્મચારી ધરાવતી હોય તો તેને કંપની તરીકે કહી શકાય છે. અને આ જે ગાઈડલાઇન્સ છે તે મેટરનિટી બેનિફિટ અમેન્ડમેન્ટ એક્ટ 2017માં
જણાવ્યા મુજબ તૈયાર કરવામાં આવી છે. આજે આપણે એક્ટની વાત કરી, મેટર્નિટી બેનિફિટ અમેન્ડમેન્ટ એક્ટ 2017. એમાં જણાવ્યું હતું કે ભાઈ કંપની હોય એમાં 50 વધુ કર્મચારીઓ હોય તો તેમાં શિશુગૃહ તૈયાર કરવામાં આવશે. અને આ જે શિશુગૃહ છે તેની અંદર તે શિશુગૃહ પહેલાં તો 8-10 કલાક માટે ખુલ્લું રખાશે અને નાઇટ શિફ્ટ હશે તો તે પ્રમાણે તેને ખુલ્લું રાખવામાં આવશે. અને જગ્યાની વાત કરીએ તો 10x10 અને 12x12ની જગ્યાવાળું આ શિશુગૃહ હોવું જોઈએ. અને જો 3 વર્ષ સુધીના 10 બાળકો હોય આ શિશુગૃહની અંદર તો તેની માટે એક સુપરવાઇઝર નિમણૂક કરવો અને એક જે તાલીમ પામેલો હેલ્પર છે તેની નિમણૂક કરવી અને એક સિક્યુરિટી ગાર્ડને પણ રાખવો, એ બાબત પણ અહીંયા આગળ કહેવામાં આવી છે. અને બાળકો હોય એવા સમયે બહારના વ્યક્તિઓએ અંદર આવવું નહીં. બહારના વ્યક્તિઓ એટલે કે પ્લમ્બર, ડ્રાઈવર, ઇલેક્ટ્રિશિયન, કોઈ પણ કંપનીના કામાર્થે આવતા વ્યક્તિ તે અંદર આવી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ પ્રકારની ગાઈડલાઇન્સ એ તૈયાર કરી છે અને મોસ્ટ ઓફ કંપનીમાં આ ગાઈડલાઇન્સને ફોલો કરવામાં આવશે. મેટર્નિટી બેનિફિટ અમેન્ડમેન્ટ એક્ટ 2017ની વાત કરીએ તો 5-10 દિવસ પહેલાં આપણે એક પ્રશ્ન જોયો હતો જેમાં કેન્દ્ર સરકારે જે મેટર્નિટી લીવ આપવામાં આવે છે, પહેલાં તો તે લીવને વધારી દીધેલ છે, હવે વધારીને અમુક અઠવાડિયાની કરી નાખવામાં આવી છે, તો તેમાંથી કેટલો અઠવાડિયાનો પગાર એ કેન્દ્ર સરકાર ભોગવશે તેની વાત પણ અહીંયા આગળ આપણે લખેલી છે. તો તે 26 અઠવાડિયામાંથી 6 અઠવાડિયાની રજાનો પગાર એ કેન્દ્ર સરકાર ચૂકવશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય છે કેન્દ્ર સરકારનું ખાતું, તેણે આ પ્રકારની વાત ઉચ્ચારી હતી. અને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસનું જે લાહોર ખાતે અધિવેશન મળ્યું તેમાં અધ્યક્ષ કોણ હતા, તો 1929માં આ અધિવેશનના અધ્યક્ષ હતા પંડિત જવાહરલાલ નેહરુ. તો અહીંયા આગળ કરંટ અફેર્સના વન લાઇનર્સ અને કરંટ અફેર્સના પ્રશ્નો પૂરા થાય છે. કાલના વિડીયોનો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેનો સાચો જવાબ છે ઉત્તરાખંડ, અને એક પ્રશ્ન તમારા માટે જેનો જવાબ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે. સૌભાગ્ય યોજના અંતર્ગત હાલ કેટલા નવા રાજ્યોએ 100% વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે? જેટલા પણ રાજ્યોએ વીજળીકરણ પ્રાપ્ત કર્યું હોય તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો, અને એ રાજ્યની જો કોઈ વિશેષતા, કોઈ પણ એક રાજ્યની વિશેષતા તમને ખબર હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. એ રાજ્ય વિશે કોઈ પણ બાબત તમને ખબર હોય તો પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોમાં લાઇક કરતા રહો, કેમકે લાઇક થશે વિડીયોની અંદર તો જ વિડીયો બીજા વિદ્યાર્થી મિત્રોને રેકમેન્ડ થશે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.